હલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. ચોમાસાની ઋતુમાં જ્યારે બહાર ઝરમર વરસાદ પડતો હોય ત્યારે ચાની સાથે કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાનું તો ખૂબ જ મન થાય છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે તેવા મકાઈના ભજીયા. આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ ભજીયા બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના સોડાનો ઉપયોગ નથી કરવાના. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીં 1 કપ સ્વીટ કોર્ન લીધા છે, જે વજનમાં આશરે 200 ગ્રામ જેટલા છે. હવે આપણે મકાઈને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને અધકચરું પીસી લઈશું. અને પીસતા વખતે આપણે તેમાં પાણીનો જરા પણ ઉપયોગ નહીં કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કોર્ન સરસ રીતે પીસાઈ ગયા છે અને આપણે તેને આટલો દરદરો રાખવાનું છે. હવે આપણે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. મકાઈના ભજીયાને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી આપણે ઝીણા સમારેલા લીલા મરચા એડ કરીશું. 2 ચમચી છીણેલું ગાજર, 2 ચમચી ઝીણા સમારેલા કાંદા. જો તમે કાંદા અને લસણ ના ખાતા હો તો આ બંને વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલા આપણે મકાઈના દાણા એડ કરીશું, જેનાથી ભજીયામાં સારો એવો ક્રંચ આવશે. થોડી ફ્રેશ કોથમીર, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર. મિત્રો, અહીં તીખાશ તમે તમારા સ્વાદ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. 1/2 ચમચી જીરું, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ. ત્યારબાદ આપણે તેમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશું. બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી બેસન એડ કરીશું. અને 3 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા ખૂબ જ ક્રિસ્પી બનશે અને જરા પણ ઓઇલી નહીં બને. અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, આ ભજીયાના બેટરમાં વેજીટેબલ્સ અને કોર્ન પોતાનું પાણી રિલીઝ કરશે, જેના કારણે એડિશનલ પાણી ઉમેરવાની જરા પણ જરૂર નહીં પડે. જુદા જુદા શહેરોમાં વિવિધ પ્રકારના ભજીયા પ્રખ્યાત હોય છે. જો હું મુંબઈની વાત કરું તો અહીં કાંદાના ભજીયા તો ખૂબ જ પ્રખ્યાત છે. તમારા શહેરમાં કયા ભજીયા વધારે પ્રખ્યાત છે એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મિત્રો, તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણું ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. ભજીયાને તળવા માટે મેં અહીં પહેલેથી તેલ ગરમ કરીને રાખ્યું છે અને તેલમાં આપણે આ રીતે ભજીયાના બેટરને એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ જ રાખવાની છે. જો હાઈ હશે તો ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. અને જો ગેસની ફ્લેમ લો હશે તો ભજીયા ખૂબ જ ઓઇલી બનશે, એટલે આપણે ભજીયાને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. ભજીયાને તેલમાં એડ કર્યા બાદ એને ફરાવવામાં જરા પણ ઉતાવળ નહીં કરવી. ભજીયા ઉપરથી સેટ થાય પછી જ આપણે તેને ફરાવીશું. ભજીયાના 1 બેચને ફ્રાય થતા 2-3 મિનિટ લાગશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને બહારથી તો એકદમ ક્રિસ્પી બન્યા છે. હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું, જેમાં મેં પહેલેથી ટીશ્યુ પેપર પાથરીને રાખ્યું છે, જેથી વધારાનું તેલ તેમાં એબ્સોર્બ થઈ જાય. હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો મિત્રો, તૈયાર છે આપણા ગરમા ગરમ સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી એવા મકાઈના ભજીયા. ધોધમાર વરસાદ વરસતો હોય અને ભજીયા ખાવાનું જો મન થાય ત્યારે આ મકાઈના ભજીયાને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પાછા 15 મિનિટમાં તો તૈયાર પણ થઈ જાય છે. આ ભજીયાને ગરમા ગરમ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને જો તમારે આ મકાઈના ભજીયાને હજુ થોડા ચટપટા બનાવવા હોય તો ઉપરથી થોડો ચાટ મસાલા ભભરાવો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક
તમારા ફ્રેન્ડ સાથે શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.